તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના 8 વર્ષ પૂર્ણ થતાં જ ગુજરાત સહિત સમગ્ર દેશમાં થયેલા વિકાસના કામો લોકો સુધી જાણકારી મળે તે માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના 8 વર્ષ પૂર્ણ થતાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં થયેલા વિકાસના કામો લોકો સુધી જાણકારી મળે તે માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેમાં આજે દિયોદર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા વિકાસ તીર્થ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકરો મહાદેવ મંદિર પહોંચ્યા હતા, જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ અને પ્રમુખ વનરાજસિંહ વાઘેલાએ લીલી ઝંડી આપી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં આ તિરંગા યાત્રા પોલીસ સ્ટેશન રૂટથી મિની અંબાજી સણાદર મંદિરે પહોંચી હતી, જેમાં 8 વર્ષના સુશાસન સમયે વિકાસની વાતો લોકો સુધી પહોંચાડી હતી. નરેન્દ્રભાઈ મોદી સરકારને 8 વર્ષનો સમય પૂરો થયો અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી મોદી સરકારે આ 8 વર્ષના સમય દરમિયાન દેશ માટે જે ગૌરવપૂર્ણ જે કામગીરી કરી છે, આપણા તિરંગાનો જે રીતે દેશ અને વિદેશમાં ગૌરવ વધાર્યું છે, તો આ નરેન્દ્ર મોદી સરકારે કરેલી કામગીરી એ લોકો સુધી પહોંચે અને આ તિરંગાનો માન વધે એ માટે થઈ અને ભારતીય જનતા પાર્ટી દિયોદર તાલુકા યુવા મોરચા દ્વારા આજે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સૌને ખૂબ શુભેચ્છા. ગંગારામ ઠાકુર સાથે લાઈવ 24 ન્યૂઝ દિયોદર.